सब्सक्राइब करो आ चैनल ने। द्रौपदी, मैं जा रहे तुमने पहली बार जोया? नहीं केटी। नहीं केटी, जरा नजीक जाइने प्रेम थी हाथ पकड़ी ने बोल। शारदा बेन एक मिनट। माँ दीकरानी जोड़ी लई आव्या छे। ना बोलो। शारदा बेन मानी ममता नथी जोईती, प्रेम जोईए छे, रोमांस जोईए छे। आंखों में थोड़ी थोड़ी कशिश लाओ, समझी गया ने? अच्छा, हवे तमे आ ब्रीफ आपी ने, हवे तमे जोवो। द्रौपदी, मैं जारे तुमने पहली बार जोया। शारदा बेन एक मिनट। अरे केटी, बिल्कुल इंटेंटिटिव नथी देखाती तारा माँ, कशिश नथी देखाती। शारदा बेन, हाँ कशिश नहीं, कशिश छे, कशिश माँ, इट्स कशिश, कशिश। अरे डफोड़ो, कशिश नहीं, कशिश होय, बन्ने मिंडा वाला शा होय। સારું, ગમે તેટલું કરો, આ લોકોના સહસાના પ્રોબ્લેમ જવાના નથી, કરી રહ્યા થિયેટર બરાબર। મમ્મીનો ફોન છે, ઘરે જવાનું છે, હા તો જાને ગાંડા। બોલો મિલનભાઈ, હું શું કહું છું, રિપ્લેસમેન્ટ કરી નાખો ને યાર। અરે માન મળી છે આ પણ, દ્રૌપદીની વાત નથી કરતો, અર્જુનની વાત કરું છું। ભાઈ એમાં એવું છે ને કે મારા બધા જ છોકરાઓમાં મને સૌથી વધારે વાલી હોય તો મારી લીના। પપ્પા અમારા બધા માટે આવું જ બોલે છે એમ, એટલે મોકા ઉપર ચોકો મારી જ લેવાનો। દીકરો છે ને, એમાં એવું છે કે લીના ઘરમાં સૌથી નાની, એટલે વાલી તો હોય જ। લંડનથી MBA કર્યું છે, દુનિયા આખી ફરી છે, પણ હસમુખ આમ જુઓ ને તો દેવી છે, દેવી। હસમુખ, તે ક્યારે કીધું નહીં હે કે તારો દીકરો પણ દેવતા છે, દેવતા। આવ બેસ, સરસ, શું કરો છો? પરફોર્મિંગ આર્ટ્સ। એટલે પીએ કરો છો? એટલે પરફોર્મિંગ આર્ટ્સ, હા હા, પીએ પીએ। એમાં શું કરવાનું? થિયેટર સ્ટડીઝ, પ્રોડક્શન, સ્ટેજ ક્રાફ્ટ, પ્લેઝ, ડ્રામા હોય ને? અચ્છા અચ્છા, ડ્રામેબાજ છો? હા હા હા, ડ્રામેબાજ, ડ્રામેબાજ। ક્યા વાત હે, ડ્રામેબાજ બાપ કા ડ્રામેબાજ બેટા। નાના અંકલ, કેટી તો અમારો નાનપણથી છે ડ્રામેબાજ, પણ પપ્પા અમારા ડોબા। એટલે પપ્પાને નાટક, ડ્રામા કે કલાક્ષેત્રમાં ઓછો ઇન્ટરેસ્ટ એમ, હે ને પપ્પા? શું નથી ઇન્ટરેસ્ટ, તમે તો કહેતા હતા ને પપ્પા બહુ મોટા કલાકાર છે। વિજયભાઈ, આ લાડુ સ્પેશિયલ તમારા માટે મંગાવે। સાચું છે? ના ના અંકલ, આ તો ખોટું છે, બધું બગસરાનું છે। આ વાળ બહુ સિલ્કી છે, આ સાચા છે? ના અંકલ, ખોટા જ છે, વીક પહેરી છે મેં।
હસમુખ, હવે વીક પણ શું વાળી આવે છે. વિજયભાઈ, તમને મંજૂર છે ને? હસમુખ, મારી મંજૂરીનું શું કરીશ? નહીં નહીં નહીં, છોકરાઓને મળી લેવા દે. મારા માટે તમારી જવાનની કિંમત છે, તમને મંજૂર હોય એટલે બસ. આ ધોતી ઓરિજિનલ છે. પપ્પા, પેલું બોબો. ડ્રામે બાજ. પપ્પા, મને મારી લો, પણ કેટી ઉપર હાથ ના ઉપાડતા. બોલ, કેવું છે? કઈ જોઈએ? આખું ઘર નાટક્યું છે. હાવડો મોટો માણસ તને ડ્રામે બાજ કહે છે? ખાલી મને નહીં, તને પણ કીધું. ડાફળિયા શું મારે? શું મારે ડાફળિયા? તારી બુદ્ધિ જવા દો ને અત્યારે. તમે આજો તારો છોકરો 5-5 રૂપિયાના કપડા, કેવા 5-5 રૂપિયાના કપડા પહેરીને ફરે છે. ઘણા બધું રાક્ષસોના કપડા પહેરે છે. એ તો રિહર્સલ માંથી આવ્યો છે. અર્જુન નું પાત્ર કરે છે. ગધેડા ગધેડા ગમે તેટલું દોડે ને ઘોડા ન બની શકે. આ બાપ ગધેડાની જેમ મજબૂત. હા, આ સાચું કીધું તે ગધેડા. તને શું લાગે છે ભાઈ? આ તને કોઈ એ ઘરની ધૂળ ના પે જે ઘરનું માંગું મળ્યું છે. ઓકાત નથી તારી કઈ, મારા રિલેશનના કારણે મળ્યું છે આ બધું. અને એક વાત સાંભળી લે, લગ્ન માટે તને પૂછતો નથી. કહું છું. બંધ કરાને. એક વાત કાન ખોલીને સાંભળી લો. જો કહી દેજે પેલા વાંદરાને, એના નાટકોના કારણે મારા બિઝનેસમાં નુકસાન નહીં થવાનું. બાંધગીરી નહીં ચાલે આ ઘરમાં, સમજાઈ દેજે ને. તું સમજી? મોકલી દઉં છું, કાલે આવી જજો. હેલો હેલો, હા તો કાલે આવવાનું છે તમારે. ઓકે ઓકે. મિલિનભાઈ, તમે અહીંયા? હા, રિપ્લેસમેન્ટ ડિરેક્ટર. હું પણ રિપ્લેસમેન્ટ. એમ? તારું નામ મેં જ સજેસ્ટ કર્યું હતું. મેઇન લીડનું રિપ્લેસમેન્ટ છે, મસ્ત કરજે. હા હા. અને શું થયું પછી કાલે? પપ્પા કંઈ બોલ્યા હતા? અનુષ્કા, કેટી, હિતેશનું રિપ્લેસમેન્ટ. તો તમારા માટે ચા પાણી મોકલાવું? ના ના મિલિનભાઈ, ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે, આપણે રિહર્સલ સ્ટાર્ટ કરીએ. ક્યા સેટ, હીરા ભી માંગતે હો ઓર મોલ ભાવ ભી કરતે હો,
સારું કરે છે, જો કરી લેશે. કહાં જાને મરીન ડ્રાઈવ તાજ. હા એ કેટી, આ બાપનો રોલ નથી યાર, તું શું કરે છે? આ બાપની મમતા ઓછી કર અને 70% રોમાન્સ એડ કર. ચાલ કહાં જાને મરીન ડ્રાઈવ તાજ. કેટી કમરમાં હાથ નાખીને બોલવાનું છે. કહાં જાને મરીન ડ્રાઈવ તાજ. કહાં જાને મરીન ડ્રાઈવ. આ શું કરે છે તું? આટલું જ તો કરવાનું છે, એમાં પ્રોબ્લેમ શું છે? નીચે શું જોવે છે? કાલે પ્લે છે, આટલા દિવસે આપણે લોકો રિહર્સલ્સ કરી રહ્યા છે અને તારાથી કંઈ થઈ જ નથી રહ્યું. કેવી રીતે કરીશું કાલે? આના કરતા તો હું પ્લે જ કેન્સલ કરી દેતી. કેમ બે ત્રણ દિવસથી ટેન્શનમાં ફરે છે, શું થયું? કાલે પ્લે છે. હા તો અમે બધા આવી જઈશું ને ટાઈમ પર. એમ નહીં તો પપ્પા આવવાના છે, એનું ટેન્શન છે. મારાથી નહીં થાય યાર. હા તો ના કર. પણ આ નહીં કરું તો બીજું કરીશ શું? એ હા નહીં, તને તો આના સિવાય બીજું કશું આવડતું પણ નથી. બે કેટી, તું ખોટું ટેન્શન લે છે. આ લગન પહેલા પેટમાં ગુલગુલિયા થાય ને, એવું થાય છે તને? તને થયા હતા? ના. ચાલુ આમનું. મને તો ઝાડા છૂટી ગયા હતા. હા પછી હું જ મુકામા પાસેથી દવા લઈ આવ્યો હતો. ઓ ભાઈ, મને સારું થઈ ગયું તું. કેશવ, તો શું હું થિયેટર પણ નહીં કરી શકું? આટલા દિવસથી રિહર્સલમાં રિહર્સલ જ નથી કરી શકતો. આજે તો પેલી હિરોઈને મને ખખડાઈ નાખ્યો. તને તો ખબર જ છે, આપણા પપ્પા સિવાય આજ સુધી મને કોઈએ ખખડાવ્યો નથી. હા પણ કેમ? જેવો જ પેલી હિરોની નજીક જાઉં ને, એમ ગભરામણ થવા લાગે, હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, પરસેવો આવવા લાગે, કંઈ ખબર જ ના પડે કે શું કરું. અચ્છા હવે મને સમજાયું. બે કેટી, મને પણ આવું થયું હતું. ક્યારે? સુહાગ રાતે, ફર્સ્ટ નાઈટ. કેશવ તું કઈ પણ ના બોલ. કેમ, પેલી સારી નથી દેખાતી? ના ના ના, એટલે હા સારી દેખાય છે. ક્યા બાત હે કેટી, જ્યારે માણસને પ્રેમ થાય ને ત્યારે એના વાળ હવામાં ઉડતા દેખાય, તને તારો શ્વાસ થંભી જાય, એના પરથી તારી નજર હટે જ નહીં. અને તું જેવો એની નજીક જાય ને, તારી નજર પ્રેમથી ઝૂકી જાય. શું થયું? કાકા કાલે પ્લે છે. તો પછી અહીંયા શું ટાઈમ પાસ કરો છો? ઘેરે જઈને પ્રેક્ટિસ કરો, આવી જશે. કહાં જાને કહાં જાને. તાજ મરીન ડ્રાઈવ. કહાં જાને તાજ. કહાં જાને મરીન ડ્રાઈવ. કહાં જાને તાજ મરીન ડ્રાઈવ. આવશે આવશે. કેશવ કંઈક તો થયું છે,
મને કઈ યાદ જ નથી આવતું. અલેક નાક કપાયું મારું. આવા હલકા દલાલનો રોલ કરતા શરમ નહીં? હમ, ચિલ્લન નહીં ચાહીએ. હીરા દેખા. હીરા હે ને? હીરા ભી હે? યે દેખો સેઠ, એસા વૈસા હીરા નહીં, કોહિનૂર હે, કોહિનૂર. પણ સેઠ, ઇસ બાર પૈસા થોડા ઝ્યાદા લગેગા. મોટું ના બતાવ તો ઘરમાં.